આ વિડીયોમાં આપણે આટલા કિલોમીટરને મીટર અને સેન્ટીમીટરમાં ફેરવવા માંગીએ છીએ. સૌપ્રથમ 2 કિલોમીટરથી શરૂઆત કરીએ. હું ઈચ્છું છું કે તમે વિડીયો અટકાવીને જાતે પ્રયત્ન કરી જુઓ. આપણે જાણીએ છીએ કે 1 કિલોમીટર બરાબર 1000 મીટર થાય, માટે આ થશે 2 × 2 × 1000 મીટર. તો અહીં લખીએ 2 × 1000 આના બરાબર 2000 મીટર. 2000 મીટર. જો તમે 11 કિલોમીટરને મીટરમાં ફેરવવા માંગતા હોવ તો તે આ જ પ્રમાણે થશે 11 કિલોમીટર. અહીં આનો અર્થ થાય છે 1000 મીટર, એટલે કે 11 × 1000 મીટર બરાબર 11000 મીટર. તો હવે આપણે આ બંને અંતરને સેન્ટીમીટરમાં ફેરવીએ. અહીં આપણે એક બાબત યાદ રાખવાની છે કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. તે અહીં લખીએ 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. અહીં પૂર્વક સેન્ટીનો અર્થ થાય છે 100, અથવા બીજી રીતે લખી શકીએ તો 1 સેન્ટીમીટર બરાબર 100, એટલે કે 1/100 મીટર. અહીં આપણી પાસે અમુક અંતર મીટરમાં છે અને તે 100 સેન્ટીમીટર બરાબર છે. જો આપણે 2000 મીટરને સેન્ટીમીટરના સ્વરૂપમાં દર્શાવવા માંગીએ તો 2000 મીટર તે દરેક 100 સેન્ટીમીટર સમાન જ છે, માટે 2000 × 100 આના બરાબર આપણને મળશે 2 × 3 0 પહેલેથી જ હતા, અને પછી આપણે તેને 10 વડે ગુણીએ તો અહીં આપણે 10 ઉમેરીએ, અને જો આપણે તેને 100 વડે ગુણીએ, એટલે કે આપણે અહીં 2 વાર 10 વડે ગુણીએ, તો આપણે અહીં વધુ 2 0 મૂકવા પડે, એટલે કે તે 2100 સેન્ટીમીટર જેટલું થશે. હવે તે આના માટે વિચારીશું. 11 કિલોમીટર, જે 11000 મીટર છે. ફરીથી વિડીયો અટકાવીને હું જાતે જ પ્રયત્ન કરવા માટે કહું છું. આ જ તર્ક અનુસાર આપણી પાસે અહીં 11000 મીટર છે અને તે દરેક 100 સેન્ટીમીટર બરાબર જ છે. 11000 × 100 અને આના બરાબર 11 અને પછી 1, 2, 3, 4, 5, એટલે કે 1, 2, 3, 4 અને 5 0, એટલે તે 1100000 સેન્ટીમીટર થશે.